સિંચાઈ યોજના કૌભાંડને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં પરસોત્તમભાઈ રૂપિયાની લેતી દેતીની વાત કરે છે. 7.5 લાખ રૂપિયા લેવાઈ ગયા છે અને 2,40,000 રૂપિયા લેવાના બાકી છે તેવી વાતચીત ઓડિયો વાયરલ થયો છે. Zee24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. પરસોત્તમભાઈ સાથે કોણ શખ્સ વાત કરી રહ્યો છે તે હકીકત બહાર આવી નથી. મોરબી નાની સિંચાઈ યોજના કૌભાંડના મામલે 7.5 લાખ રૂપિયા મળ્યાની ઓડિયો ક્લિપમાં વાતચીત જે હવે સામે આવી છે. Zee24 કલાક આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. કથિત ઓડિયો ક્લિપમાં રૂપિયાની માંગણી થતી હોય તે અવાજ બહાર આવ્યો છે. 7.5 લાખ રૂપિયાની લેતી દેતીનો જે સંવાદ છે તે આ ઓડિયો ક્લિપમાં છે. તો આ ઓડિયો ક્લિપમાં આગળ શું કહે છે આવું સાંભળીએ. બરોબર તમે કહેજો કે સોમવાર નથી સાહેબ પાછો મને છો કે થોડું કરે મને કીધું આવું આવું કરે પૈસા મોકલાવાના છે એટલે હવે તો આ ટાઈમ ખોટો લંબાય છે. માણસ લેવા નીકળી ગયો અમદાવાદ થી અહીંયા કારણ ફોન કરવો જોઈએ ને. આ તો 10 લાખ નો કરી દેલો અને ઓલામાં પાછા ઉતાવળ નો કરતા હોય કે 5-10 દી આખું પાછું થાય વાયલા હોય ઉઠમાં. ના એ તો બરાબર પણ જલ્દી કરો તમે આનો એસએચડી નો સવાલ એસએચડી નો પોતું કરો તો તમે. ના ના આપણે વાત જ નથી આપણે. હા તો આ તો તરત જ વાત હતી. આ તો મેં કરી દીધું અત્યારે તમે જે ભરત આવે અહીંયા થી મોરબી થી આવે છે. હા અમદાવાદ વાળો અત્યારે મોરબી પહોંચે છે 3 વાગે. બરોબર તમે લઈ કરી દીધું. હા તો કરો. તો જે રીતે આ ઓડિયોમાં જે વાત સંભળાઈ રહી છે લેતી દેતીની વાત સંભળાઈ રહી છે અને મહત્વની વાત એ છે કે જે આ ઓડિયો ક્લિપ બહાર આવી છે તેની Zee24 કલાક પુષ્ટિ નથી કરતું. કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ છાબરિયાની મોરબી પોલીસ અને એલસીબીની ટીમે ધરપકડ કરી છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તેની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવાનું આ મોટું ષડયંત્ર ગણાવ્યું છે અને જો આગામી સમયમાં ભાજપ ભ્રષ્ટાચાર ઉજાગર કરતા ધારાસભ્ય સામે આવું કંઈ કવતરું કરશે તો કોંગ્રેસ તેનો આક્રમકતાથી વિરોધ કરશે તેવું પણ જણાવ્યું. ભારતીય જનતા પાર્ટી પોતાના ઉજાગર થતા ભ્રષ્ટાચારથી સામાન્ય માણસનું ધ્યાન ભ્રમિત કરવા માટે જે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે એવા વિરોધ પક્ષના નિષ્ઠાવાન નેતાઓ કાર્યકર્તાઓને ક્યાંય ને ક્યાંય કાયદાની આટી ઘૂંટીમાં ફસાવવાનું એ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. એને વખોડી કાઢીએ છીએ અને આવતા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બદઇરાદાથી કોંગ્રેસ પક્ષના ભ્રષ્ટાચાર ઉજાગર કરનારા કાર્યકર્તાઓ સામે ચોરી ઉપર સિનાજોરી કરી અને એને ક્યાંય ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કરશે તો સમગ્ર કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી એનો વિરોધ કરશે. મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે મોરબીના SP કરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે 51 કામમાં ગેરરીતિઓ છુપાવવા માટે લાંચ માંગવામાં આવી હતી અને ભરત ગણેશિયા નામનો વચેટીઓ રાખીને લાંચ લીધી હતી. પોલીસની તપાસમાં અનેક લોકોની સંડોવણી સામે આવવાની આશંકા SPએ વ્યક્ત કરી છે. લોકો દ્વારા કલેક્ટર કચેરી રજૂઆત નહીં કરવા બાબતે સિંચાઈ વિભાગમાં રજૂઆત નહીં કરવા એ બાબતે એટલે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ જે ગેરરીતિઓ છુપાવવા માટે આ લોકો પાસેથી જે સિંચાઈના મદદનીશ એન્જિનિયર છે અને અન્ય સહકારી મળી એની પાસેથી લાંચ અથવા તો પૈસાની માંગણી કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે ટોટલ જે ગેરરીતિઓ છે એ ગેરરીતિઓ સરકારમાં ઉજાગર નહીં કરવા માટે વિધાનસભા ગૃહમાં એઝ અ ધારાસભ્ય
પ્રશ્નોત્તરી ના કરવા બાબતે એમણે પોતે આ પૈસાની માંગણી કરેલી હતી અને પૈસાની માંગણી અનુસંધાને ભરતને મિડલમેન તરીકે વચેટિયા તરીકે રાખીને આ પૈસા લેવામાં આવ્યા હતા. આ તપાસમાં આપને પોતાને ખ્યાલ હશે 50 જેટલા લોકોના આગોતરા જામીન નામંજૂર થયેલા છે. અલગ અલગ ઘણી બધી મંડીના આમાં રોલ હોવાની